એક સુંદર કહાની છે ભગવાન શ્રી કૃષ્ણ ભોજન કરવા બેઠા હતા બે ચાર કોળિયા ભર્યા હશે ત્યાં જ તેઓ થાળી છોડી ભાગ્યા રૂકમણીજીએ પૂછ્યું શું થયું આપ ક્યાં જાઓ છો પરંતુ શ્રી કૃષ્ણે સાંભળ્યું નહીં તે તો કશું સાંભળ્યા વગર દરવાજા સુધી દોડી ગયા રૂકમિણીજી પણ ઉઠીને બે ચાર પગલાં તેની પાછળ ગયા પરંતુ ત્યાં તો શ્રી કૃષ્ણ દરવાજા પર જ સ્થંભી ગયા થોડું વિચારી તેઓ પાછા ફર્યા ભોજન થાળ પર બેસી ફરી સહજ રીતે ભોજન લેવા લાગ્યા રૂકમિણીજીએ પૂછ્યું ભગવાન આપે મને મૂંઝવણમાં મૂકી દીધી એક તો આપ એવી રીતે ભાગ્યા કે મારા પ્રશ્નોનો જવાબ આપવાની પણ આપની ચિંતા રહી નહીં અને પછી દરવાજાથી આપ એવી રીતે પાછા ફર્યા કે જાણે કાંઈ બન્યું જ નથી ખરેખર શું બન્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્મિત સાથે કહ્યું મને પ્રેમ કરનારો મારો ચહીતો ભક્ત રસ્તામાંથી પસાર થતો હતો તે મંજીરા વગાડતો ધૂન ગાતો ગાતો જતો હતો અને રસ્તા પરના લોકો તેની પર પથ્થરો ફેંકી રહ્યા હતા તે ભક્ત નિજાનંદમાં હતો તેણે મનમાં વિચાર સુધા નોંધ કર્યો કે મને સૌ પથ્થર મારે છે તેના માથામાંથી લોહી રહ્યું હતું એટલે મને થયું કે મારે મારે જ કશું કરવું પડશે મારા પ્રેમી ભક્તની સહાય કરવા હું ન જાઉં તો મારા હોવાનો અર્થ જ શો પૂછ્યું તો પછી પાછા કેમ ફરી ગયા શ્રી કૃષ્ણ બોલ્યા હું દરવાજા સુધી પહોંચ્યો ત્યાં મેં જોયું કે ભક્ત અસહાય નથી રહ્યો મારા એ ભક્તે મંજીરા નીચે ફેંકી દીધા અને તેમણે પણ હાથમાં પથ્થર ઉપાડી લીધા તેમણે પોતાની વ્યવસ્થા કરી લીધી છે એટલે મને લાગ્યું કે હવે મારી જવાની જરૂર નથી તેમણે મારા માટે તો કોઈ તક છોડી જ ન હતી એવી કોઈ ખાલી જગ્યા જ નહોતી કે જ્યાં મારી જરૂરત રહે કહાની થોડામાં ઘણું કહી જાય છે જ્યારે વ્યક્તિ પોતાની વ્યવસ્થા કે પોતાનો ઉપાય કરી લે છે ત્યારે જીવનની શક્તિઓ માટે કોઈ ઉપાય રહી જતો નથી જીવનની શક્તિઓ માટે આપણે જગ્યા છોડતા જ નથી આપણે સૌ આપણો ઉપાય શોધી લઈએ છીએ તેથી હકીકતમાં આપણે પરમ શક્તિથી વંચિત રહી જઈએ છીએ આપણું જીવન વ્યવસ્થિત બની જાય પદ્ધતિ સરળું બની જાય બધી જ સગવડોવાળું બની જાય અને પાછું આ બધું આપણે જ કરી લઈએ છીએ એવા વ્યવસ્થાનો અહંકાર આપણામાં આવી જાય આ સમયે સત્યની વ્યવસ્થા છૂટી જાય છે જીવનના ઊંડાણમાં કાંઈક કોઈ શાશ્વત નિયમોની વ્યવસ્થા પણ છે તેમાંનો એક નિયમ એ પણ છે કે તમે જેની પાછળ ભાગશો તે તમારાથી પણ ભાગવા લાગશે અને જેનો મોહ તમે છોડી દેશો તે પોતાના રસ્તે નીકળી પડશે અચાનક તમને ખ્યાલ આવે કે તે તમારી પાછળ પાછળ આવે છે જે ધનને છોડે છે ધન તેની આજુબાજુ ફરવા લાગે છે માનની જે અપેક્ષા નથી રાખતા તેના પર સન્માનની વર્ષા થાય છે સુરક્ષા જે છોડે છે તેને આપોઆપ સુરક્ષા ઉપલબ્ધ થઈ જાય છે બધું જ છોડી દે છે કદાચ બધું જ તેને પ્રાપ્ત થવા લાગે છે એક ઘર જે છોડે છે શક્યત બધા જ ઘર તેના થઈ જાય છે એક પ્રેમની જે ચિંતા નથી રાખતા તે સૌનો પ્રેમ પામે છે છૂટી જવું તે સહજ બને ત્યારે પ્રાપ્તિ દિવ્ય બની રહે છે સહજ મિલા સો દૂધ સમ માંગા મિલા સો પાની કહત કબીર વહ રક્ત સમ ખીચાતાની